જે આવક છે એ આપણા કુટુંબના જેટલા સભ્યો છે નાના મોટા એ બધાને ભાગે વેચી દઈએ વહીવટ તો મારે જ કરવાનો છે એટલે આ જે આઈડિયોલોજી છે ઇનફેક્ટ વેરી ઇન્ટરેસ્ટિંગલી આજે આ પ્રકારના સ્પીડ બ્રેકર્સ જેને અમે કાયદાની ભાષામાં આવકવેરાના કાયદાની ભાષામાં ક્લબિંગ પ્રોવિઝન્સ અંડર ધી ઇન્કમ ટેક્સ એક્ટ થઈએ છીએ એ દર્શક મિત્રો તમને જાણીને વિસ્મય થશે કે દુનિયાની અન્ય કોઈ પણ કર વ્યવસ્થામાં આ પ્રકારની જોગવાઈઓ નથી જે આપણા આવકવેરાના ભારતીય આવકવેરાના કાયદામાં છે એનું મુખ્ય કારણ એ છે કે આપણે ત્યાં સંયુક્ત કુટુંબની વ્યવસ્થા પરંપરાગત છે એટલે પતિ પત્ની હોય તો સામાન્ય રીતે પત્નીના નાણાકીય વ્યવહારોનું આયોજન પતિ કરતો હોય એટલે એ એને એમ થાય કે ભાઈ આ હું હું કંટ્રોલ કરું મેનેજ કરું એવી જ રીતે પુત્ર વધુ પણ આજે સંયુક્ત કુટુંબની અંદર પુત્રના લગ્ન થાય પુત્ર વધુ આવે પણ એના પુત્રના માતા પિતા હોય એમનો કંટ્રોલ રહે એટલે આ પ્રકારની પરિસ્થિતિઓ અને આપણે ત્યાં એચયુએફ

આજ પ્રકારના ક્લબિંગ પ્રોવિઝન્સની જોગવાઈઓ હતી ઓકે તો આ ક્લબિંગ એટલે શું એટલે કાયદા હેઠળ આવક એક વ્યક્તિની છે પરંતુ આવક વેરાની જોગવાઈઓના હેતુસર એની આકારણી એટલે કે એની કરપાત્રતા એ અન્ય વ્યક્તિના કેસમાં થાય એટલે આ પરિસ્થિતિ આપણે એની વિસ્તારથી વાત કરવાના છીએ પણ જો મોટી મોટી વાત જોઈએ તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિએ આજે એમ સમજો પોતાના લગ્ન સાથીને જે કામમાં એનો મહત્વનું હિત હોય કે કંટ્રોલ હોય એમાંથી એ પગાર કે કોઈ રેમ્યુનરેશન ફી કમિશન વગેરે આપે અથવા તો પોતાના લગ્ન સાથીને કે પુત્રવધુને આવી રીતે કંઈ બક્ષીસ આપે અને આ કેસમાં આવી પગાર ફી કમિશન કે બક્ષીસના કે રોકાણમાંથી ઉદ્ભવતી જે આવક છે એ ભલે અલ્ટિમેટલી જેને આપવામાં આવી છે કાયદો તો ગણે કે આ એની આવક છે પરંતુ આવકવેરા આકારણીના હેતુસર આવકવેરો ભરવાની જવાબદારી જેણે બક્ષીસ આપી છે કે જે એકમમાંથી આ રીતનું કોઈ ચૂકવાયું હોય તો એ એકમમાં જેનું મહત્વનું હિત હોય અને આ પ્રકારનો એક સંબંધ હોય એટલે ચારમી ધીઝ આર સમ વેરી સ્પેશિયલ પ્રોવિઝન્સ અંડર ધી ઇન્ડિયન ઇન્કમ ટેક્સ ઓકે